સુરત નગરીમાં મોક્ષના માર્ગે વધુ એક દીક્ષાર્થી દીક્ષા લેવા જઈ રહ્યો છે ત્યારે સુરતમાં મંગળ આરતી કરવામાં આવી. દીક્ષાર્થી સહિત વાજતે ગાજતે લોકો જોડાયા. સુરત નગરીમાં મોક્ષના માર્ગે વધુ એક દીક્ષાર્થી દીક્ષા લેવા જઈ રહ્યો છે ત્યારે સુરતમાં મંગળ આરતી કરવામાં આવતા દીક્ષાર્થી સહિત વાજતે ગાજતે લોકો જોડાયા. જૈન ધર્મમાં બહુ કઠિન તપસ્યા કરવામાં આવતી હોય છે ત્યારે વધુ પ્રજ્ઞાબેન કે જેઓ દીક્ષાર્થી છે, સુરતના ત્રિકમનગર ખાતે આવેલ પ્રકાશભાઈ જેમના ઘરે પધાર્યા હતા. તમે ક્યાંથી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે જનમંદિર ખાતે આવી પહોંચ્યા હતા? ત્યાં મંગળ આરતી યોજાઈ હતી. દીક્ષાર્થીની હાજરીમાં સમગ્ર ત્રિકમ સંઘ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં આરતીમાં જોડાયા. આજે અહીંયા ત્રિકમનગરમાં શું કાર્યક્રમ છે? આરતી મહાઆરતી જે કહેવામાં આવે છે, અમારા સંઘે એક દીક્ષાર્થીને આમંત્રિત કરેલ છે. તે આજે એટલી ઉંમરે દીક્ષા લઈ રહ્યા છે, તે નિમિત્તે બહુ જ મહાન લાભ મળે છે અમને. એટલે અમે દીક્ષાર્થીઓને આમંત્રિત કરેલું છે અમારા ત્રિકમનગર સંઘની અંદર કે તમે અહીંયા ગાડી આજે છેલ્લા 5 થી 6 મહિનાથી દરેક દીક્ષાર્થીઓ જ લાભ લે છે દર પૂનમે. તો આ જોતાં અમને પણ એવું થયું કે અમે એમને આમંત્રિત કરીએ, તો અમે એમને કહ્યું, એમને અમારી આમંત્રિતને માન આપી અને એ લોકો આજે દીક્ષાર્થી પોતે પ્રજ્ઞાબેન જે આ ઉંમરે દીક્ષા લઈ જઈએ એમને આજે અમે આરતીનો લાભ આપ્યો છે. જે આ સ્થળનું નામ શું છે? ત્રિકમનગર સુરત. જે આરતી આપણે ખરીદી રહ્યા છીએ બરાબર, એમનું સ્થળનું નામ શું છે? ત્રિકમનગર શંકેશ્વર પાર્શ્વના દેરાસર છે સુરત. આજે અહીંયા ત્રિકમનગરના સંઘે મને આમંત્રણ આપ્યું છે એક દીક્ષાર્થી તરીકે. અહીંયા દર પૂનમના પરમાત્માની ભવ્યાતી ભવ્ય આરતીનો કાર્યક્રમ હોય છે, એ આરતી ઉતારવાનો લાભ આ સંઘે મને આપ્યો છે. આ સંઘની ખૂબ ખૂબ આભારી છું. હવે આરતી એ તો લગભગ દરેક ધર્મમાં થતી હોય છે, પણ એનું મહત્ત્વ કંઈક અલગ જ છે. આરતી કરવાથી ઘણો ઘણો લાભ થતો હોય છે. એક તો એ અમારામાં આરતી સાથે મંગળ દીવો પણ હોય, તો આરતી તો દરેક ઓલામાં થતી હોય છે, પણ આરતી સાથે મંગળ દીવો એ એક શુભ પ્રતીક છે. આરતી કરવાથી ઘણા ઘણા આપણા ઘણા કષ્ટો છે, ઘણા ઉપદ્રવો છે, સમજો કે ઘણા આવતા પ્રોબ્લેમ્સો છે, એ બધા એનાથી શાંત થાય છે, સોલ્વ થાય છે. એ કારણે આરતી ઉતાર જૈન શાસનમાં 24 ભગવાન છે, પણ 25મો તીર્થંકર એટલે અસલી સંઘ છે. આજે જ્યારે મને સંઘે આમંત્રણ આપ્યું તો મારે એનું વધાવવાનું જ હોય, અને એના માટે હું પોતાની જાતે પ્રદર્શન નાખીશ કે એ આ સંઘે મને આપવા. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અરવિંદ રાઠોડ સુરત.